અમદાવાદમાં 145મી જગન્નાથ રથયાત્રાને પગલે માલપુઆના પ્રસાદ બનાવવાની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભગવાનને અમાસના દિવસે માલપુઆ અને દૂધપાક ધરાવવામાં આવશે। કાળી રોટી ધોળી દાળનું આ અનોખું મહત્વ છે। મામાના ઘરેથી આવ્યા બાદ ભગવાનને વિશેષ રીતે માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ ધરાવાશે। ભગવાનને આ ધરાવ્યા બાદ વર્ષ દરમિયાન માલપુઆ અને દૂધપાક પ્રસાદ તરીકે અપાય છે। ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને માલપુઆનો પ્રસાદ વિશેષ રીતે રથયાત્રાના પર્વ નિમિત્તે અર્પણ કરવામાં આવતો હોય છે। કાળી રોટી અને ધોળી દાળનું એક અનેરું મહત્વ છે અને એટલા માટે જ વર્ષ દરમિયાન માલપુઆ અને દૂધપાક ભગવાનને ધરાવવામાં આવતા હોય છે। વિશેષ રીતે રથયાત્રા પૂર્વે માલપુઆ અને દૂધપાકનો ભોગ ધરાવ્યા બાદ તમામ ભક્તજનોને આ પ્રસાદી રૂપે આપવામાં આવતો હોય છે અને એટલા માટે જ સામાન્ય દિવસોમાં પણ વર્ષ દરમિયાન આ જ પ્રસાદ તમામ ભક્તોને આપવામાં આવે છે અને કોઈ પણ ભક્ત પ્રસાદ લીધા વિના પાછો ન જાય તે બાબતનું ધ્યાન રખાય છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।